આજે આપણે ફરી મળીએ છીએ. કમ્પ્યુટર વિષયની રંગબેરંગી દુનિયામાં આગળ અભ્યાસ કરવા માટે ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું પૂર્વી વાસા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી આવકારું છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે કમ્પ્યુટર એટલે શું તેની વિસ્તૃત સમજૂતી, તેમજ ઇલેક્ટ્રોનિક સાધન એટલે શું, ગાણિતિક અને તાર્કિક પ્રશ્નો એટલે શું, તેમજ કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગો વિશે માહિતી મેળવી હતી. આજે હું તમને એ ચારેય ભાગો પ્રેક્ટિકલ કરીને બતાવું છું, એટલે કે કમ્પ્યુટરના જે મુખ્ય ચાર ભાગો છે એ કેવા હોય છે એનું પ્રેક્ટિકલ બતાવું છું. કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગો છે, બરાબર? આપણે યાદ કરી લઈએ. સૌથી પહેલો ભાગ છે કીબોર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ છે કીબોર્ડ. કીબોર્ડનો ઉપયોગ થાય લખવા માટે, એટલે કે ટાઈપ કરવા માટે. ત્યાર પછીનો ભાગ સમજ્યા હતા માઉસ. કમ્પ્યુટરનો બીજો મુખ્ય ભાગ છે, આ છે માઉસ. માઉસની અંદર બે અથવા ત્રણ બટન આવેલા હોય છે. માઉસની નીચે આ લેઝર લાઇટ આપેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો આ લેઝર લાઇટ ક્યારેય જોવી નહીં, જે આપણી આંખોને ખૂબ નુકસાન કરે છે. માઉસની અંદર બે અથવા ત્રણ બટન આપેલા હોય, માઉસને હંમેશા આ માઉસ પેડ ઉપર રાખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો ભાગ છે મોનિટર. આ છે મોનિટર. મોનિટરનો ઉપયોગ છે જોવા માટે. જેમ આપણે ઘરે ટીવી હોય છે, ટીવીનો ઉપયોગ જોવા માટે છે, તે જ પ્રમાણે આપણે કીબોર્ડની મદદથી જે માહિતી ટાઈપ કરીએ છીએ તે આપણને આ મોનિટર ઉપર જોવા મળે છે. ત્યાર પછી કમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ એટલે છે સીપીયુ. સીપીયુ છે એને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સીપીયુ ન હોય તો કમ્પ્યુટર શરૂ થાય નહીં. સીપીયુનું પૂરું નામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સીપીયુનું પૂરું નામ થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ફરીવાર આ ચારેય ભાગોના નામ યાદ કરી લઈએ. પહેલું ભાગ કીબોર્ડ, માઉસ, મોનિટર અને સીપીયુ. આ ચાર ભાગો ભેગા મળીને કમ્પ્યુટરની રચના થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ કીબોર્ડ છે. કીબોર્ડનો સ્પેલિંગ યાદ રાખવાનો છે આપણે. સ્પેલિંગ હું બોલું છું, KEYBOARD, કીબોર્ડ. ફરીવાર, KEYBOARD. વિદ્યાર્થી મિત્રો, આ કીબોર્ડની અંદર જે નાના નાના બટન આપેલા છે આ બટનને કહેવામાં આવે છે કીઝ. KEYS, કીઝ. આ જે બટન છે એને એકદમ ધીમેથી પ્રેસ કરવાના હોય છે, એને ઝડપથી કે ભાર દઈને પ્રેસ કરવાના હોતા નથી. એકદમ સોફ્ટ હોય છે, એટલે એને એકદમ ધીરેથી પ્રેસ કરવા જોઈએ. કીબોર્ડના ત્રણ પ્રકાર છે, સ્ટાન્ડર્ડ કીબોર્ડ, મલ્ટીમીડિયા કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ. આ તમે જે કીબોર્ડ જોવો છો, આપણે જે લેબમાં કીબોર્ડ વાપરીએ છીએ, એ કીબોર્ડ છે એ સ્ટાન્ડર્ડ કીબોર્ડ છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડની અંદર 101, 108 એવી કી આવેલી હોય છે. કીબોર્ડની અંદર પાંચ પ્રકારની કી છે. કયા પાંચ પ્રકાર છે એ સમજીએ. આલ્ફાબેટિક કી, ન્યુમેરિક કી, ફંક્શન કીઝ, એરો કીઝ અને સ્પેશિયલ કીઝ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં પહેલો પ્રકાર સમજીએ, આલ્ફાબેટિક કી. આલ્ફાબેટિક કી એટલે શું? આલ્ફાબેટિક કી એટલે લેટર અથવા અક્ષરોની કી. જુઓ, તમે અહીંયા જુઓ છો તો અહીંયા QWER આ બધા અક્ષરો આપેલા છે, એટલે કે A to Z ના મૂળાક્ષરો, જે ABCDમાં A to Z હોય છે, એ મૂળાક્ષરો અહીંયા આડાવાળા આપેલા છે, ABCD પ્રમાણે લાઇનમાં આપેલા નથી. કીબોર્ડમાં સૌથી વધુ આલ્ફાબેટિક કી જોવા મળે છે. કીબોર્ડમાં ટોટલ 26 આલ્ફાબેટિક કી છે. આપણે જે A to Z 26 મૂળાક્ષરો છે એ બધી જ કી આપણને અહીંયા આલ્ફાબેટ રૂપે જોવા મળે છે. તેના વડે અક્ષરો, શબ્દો કે વાક્યો ટાઈપ
કરી શકાય છે. અહીંથી તમારે તમારું નામ ટાઈપ કરવું હોય, તમારું પૂરું નામ ટાઈપ કરવું હોય, કોઈ સ્પેલિંગ જ ફક્ત લખવો હોય, આખો વાક્ય લખવું હોય કે કોઈ પેરેગ્રાફ લખવો હોય, તો તમે એ આપણે કીબોર્ડની મદદથી લખી શકીએ છીએ. આલ્ફાબેટિક કી વડે કેપિટલ એ ટુ ઝેડ એટલે કે પહેલી એબીસીડીના અક્ષરો, અથવા બીજી એબીસીડીના અક્ષરો એટલે કે સ્મોલ એ ટુ ઝેડ પણ ટાઈપ કરી શકાય છે. કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કીબોર્ડ પરની કેપ્સ લોક કી, જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું બતાવું છું, આ છે કેપ્સ લોક કી. જ્યારે આપણે કેપિટલ અક્ષર લખવા હોય ત્યારે આ કેપ્સ લોક કી પ્રેસ કરવાની એટલે કે એક વાર દબાવવાની. તમે જુઓ આ કી ઉપર પણ નામ લખેલું છે, એનું નામનો સ્પેલિંગ હું બોલું છું, સી એ પી એસ એલ ઓ સી કે, કેપ્સ લોક. આ કીનો ઉપયોગ શું છે? તો કે જ્યારે આપણે બધું જ લખાણ કેપિટલ કરવું હોય ત્યારે કેપ્સ લોક કીને એક વાર પ્રેસ કરવાનું. જો હું અહીંથી એક વાર પ્રેસ કરું છું, અહીંયાથી એક વાર પ્રેસ કરતા અહીંયા આગળ બીજા નંબરની લાઇટ શરૂ થશે. બીજા નંબરની લાઇટની નીચે લખ્યું છે સી એ પી એસ કેપ્સ, એટલે કે આપણને ખ્યાલ આવે કે કીબોર્ડની અંદર આપણે કેપ્સ લોક કી ચાલુ કરી. જ્યારે આ કેપ્સ લોક કી ચાલુ હોય ત્યારે અહીંયા લાઇટ છે એ ઓન થાય. આપણે અહીંયાથી ફરીવાર પ્રેસ કરીએ એટલે એ કેપ્સ લોક કી ઓફ થઈ જાય. અત્યારે હવે જુઓ મેં ફરીવાર દબાવી એટલે અહીંથી લાઇટ છે એ બંધ થઈ ગઈ, બરાબર. તો આ કેપ્સ લોક કીનો ઉપયોગ છે લખાણને કેપિટલ કરવા માટે. કેપ્સ લોક કી બંધ હોય અને પછી આપણે અહીંયા આલ્ફાબેટમાંથી કોઈ પણ અક્ષરો પ્રેસ કરીએ તો એ બધા બીજી એબીસીડીના અક્ષરો એટલે કે સ્મોલ અક્ષરો ટાઈપ થશે. અમુક અક્ષરને જ કેપિટલ કરવા હોય, દાખલા તરીકે આપણે કોઈ પણ સેન્ટેન્સ શરૂ કરીએ તો નામનો અક્ષર છે એ પહેલો કેપિટલ કરીએ, વાક્યનો અક્ષર કેપિટલ કરીએ, ત્યારે શિફ્ટ કી દ્વારા અમુક અક્ષરને કેપિટલ કરી શકાય છે. તો શિફ્ટ કી પણ કીબોર્ડમાં તમે જુઓ છો અહીંયા શિફ્ટ કી આપેલી છે. શિફ્ટ કીનો સ્પેલિંગ એસ એચ આઈ એફ ટી શિફ્ટ. એક શિફ્ટ કી કેપ્સલોક કીની નીચે આપેલી છે અને એક શિફ્ટ કી અહીંયા જમણી બાજુએ પણ જોવા મળે છે. કીબોર્ડમાં ટોટલ બે શિફ્ટ કી આપેલી છે. શિફ્ટ કીનો ઉપયોગ શું છે? અક્ષરોને કેપિટલ કરવા માટે. બંને શિફ્ટ કીનો ઉપયોગ એક સરખો થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ફોટો ધ્યાનથી જુઓ, શેનો છે? યાદ આવી ગયું ને, આપણી કમ્પ્યુટર લેબનો ફોટો છે, બરાબર ને? મજા આવી ગઈ ને આજે કમ્પ્યુટર લેબને જોઈને? વિદ્યાર્થી મિત્રો તમને બધાને એક ખાસ નમ્ર વિનંતી છે, રોજે રોજના વિડીયો તમે નિયમિત રીતે જોતા રહેજો, બરાબર. કોઈ વિડીયો જોયા વગરનો રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. નિયમિત રીતે તમે વિડીયો જોશો એટલે તમને ખૂબ મજા આવશે અભ્યાસ કરવાની. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ઘરશાળા બુનિયાદી વિભાગની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.